નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ પાંચ ગુર્જરીના ગૃહકુંજે વિશે અભ્યાસ કરીશું આ કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિ છે સુંદરમ તેમનો જન્મ બાવીસ માર્ચ ઓગણીસો આઠના રોજ થયેલો છે અને તેઓ તેર ઓક્ટોબર ઓગણીસો ના રોજ અવસાન પામેલ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર એટલે કે તેઓ સુંદરમના તખલ્લુસથી જાણીતા છે અને ભરૂચ પાસેનું મિયામેતર ગામ મિયામાતર ગામ એ તેમનું વતન છે પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું એટલે કે પોંડિચેરીમાં આવેલા અરવિંદ આશ્રમમાં તેમણે નિવાસ કર્યો અને પછી પૂર્ણ યુગના સાધક તરીકે એમને એમનું જીવન પસાર કરેલું છે ગુજરાતી ભાષાના ઉત્તમ કવ્યોમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે કોયા ભગતની કડવી વાણી કાવ્ય મંગલા વસુધા યાત્રા વરદા વગેરે તેમના સંગ્રહો છે તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધી યુગીન ભાવનાઓ પ્રગટ થાય છે એટલે કે એમની જે શરૂઆતની કવિતાઓ છે એમાં વાસ્તવ દર્શન થાય છે એટલે કે તે સમયની જે હકીકત છે એના દર્શન એમના કાવ્યોમાં થાય છે તે ઉપરાંત ગાંધીયુગીન ભાવનાઓ પણ પ્રગટ થાય છે એટલે કે ગાંધી યુગના એટલે કે ગાંધીજીના સમયમાં જે વિચારધારા હતી એમાં ગાંધીજીના વિચારો લોકો ધરાવતા હતા જેવું ગાંધી વિચારે છે ગાંધીજી તેવા વિચારો લોકો ધરાવતા હતા અને એ સમયગાળાને ગાંધી યુગ તરીકે પણ ઓળખવામાં આવેલો છે તો ગાંધી યુગીન ભાવનાઓ પણ તેમના કાવ્યોમાં પ્રગટ થાય છે તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ પણ વર્તાય છે ઉત્તરકાલીન એટલે કે એમના આગળની જે આરંભની કવિતાઓ એટલે કે શરૂઆતની અને ઉત્તરકાલીન એટલે કે એમના પાછળનું જે સાહિત્ય સર્જન છે પછીનું છે એની વાત છે તેમનું જે ઉત્તરકાલીન સાહિત્ય હતું કે ઉત્તરકાલીન જે કવિતાઓ હતી તેમાં અરવિંદનો પ્રભાવ વર્તાય છે કવિતા ઉપરાંત તેમને નવલિકા નાટક નિબંધ પ્રવાસ વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન પણ જોવા મળે છે તેમને રંજીતરામ સુવર્ણચંદ્ર તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવેલા છે ગુર્જરીના ગૃહકું જે કાવ્ય જે આપણું પ્રસ્તુત કાવ્ય છે તે વસુધા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ કવિએ વ્યક્ત કર્યો છે સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરૈયસી એટલે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતી છે એટલે કે જનની એટલે કે માતા જન્મભૂમિ એટલે માતૃભૂમિ સ્વર્ગાદપી એટલે કે સ્વર્ગથી પણ અપી એટલે એટલે પણ ગરીયસી કે છે જ્યાં આંખ ખુલ્લી હોય પહેલી વાર જ્યાં પગલીઓ માંડી પહેલી વાર ઉછાળ જ્યાં અનુભવ્યું એ ઘર પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે આ એક ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો ખેતરોમાં ભમ્યા નદીઓમાં નાહ્યા અને સુખ દુઃખ મળ્યા સોરી અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે ફરીથી એક નજર જોયું ડુંગરો ખેતરોમાં ભમ્યા નદીઓમાં નાયા અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયામાં ભમ્યા એ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારેય નહીં ભૂલ્યા નહીં એ કાવ્યનો મુખ્ય ભાવ છે અહીંયા વાક્ય રચનામાં થોડી તકલીફ છે કે સુખ દુઃખ મળ્યાને માટે એટલે કે સુખ દુઃખ મેળવ્યાને માટે એટલે કે અહીંયા સુખ દુઃખ મળ્યા અને જ આખી દુનિયામાં ભમ્યા પણ છે છતાં પણ એ પોતાની જન્મભૂમિને ભૂલ્યા નથી એટલે કે જીવનરૂપી જે જંગ છે એટલે કે જીવનને જીવનનું ગુજરાન કરવા માટે એ દેશ વિદેશ પણ ફર્યા છે એમ છતાં પણ એ પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નથી હવે આપણે આગળ કાવ્યના ભાવાર્થ તરફ જોઈએ કાવ્યના શબ્દો સમજીએ પહેલું છે પહેલો જ શબ્દ છે જે આપણા ટાઈટલમાં છે ગુર્જરીના કુંજે ગુર્જરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજે ગુર્જરીના ગૃહ ગૃહ એટલે ઘર અહીંયા ગુર્જરી ગુર્જરી એટલે ગુજરાતી ભાષા ગુર્જર એટલે કે આપણું ગુજરાત અને ગુર્જરી એટલે ગુજરાતી ભાષા તો અહીંયા ગુર્જરીના ગૃહ એટલે કે ગુજરાતી ભાષાના ગૃહ આમ અર્થે એવો થાય પણ આપણે અર્થને લંબાવીએ કે ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે તે ગુજરાત અહીંયા ગુર્જરીના ગૃહ એટલે કે ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે તે ગુજરાત એટલે ગુજરા ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે એટલે કે ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે તે ગુજરાતની કુંજ એટલે કે વનરાઈમાં જે અમારી જન્મભૂમિ છે ત્યાં અમારું જીવન સતત કરી રહ્યું છે એટલે કે ગુજરાતમાં જે અમારી જન્મભૂમિ છે એની વનરાઈઓમાં અમારું જીવન સતત ગુંજારવ કરી રહ્યું છે સતત ગુંજી રહ્યું છે એટલે અહીં પહેલા જ કવિએ પોતાના વતન ગુજરાતની મહિમા દર્શાવી છે કે એ ગુજરાતની વનરાઈઓમાં અમારું જીવન ગુંજારવ કરી રહ્યું છે આંખ અમારી ખુલી અહીં પહેલી પહેલી ભરી અહીં પગલી અહીં અમારા યોવન કેરી વાદળીઓ વરસી એટલે કવિ અહીં કહે છે કે અહીં જ અમારી પહેલી આંખ ખુલી છે એટલે કે અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખુલી એનો મતલબ કે અહીં જ અમે જન્મ્યા છીએ પગલી ભરી અહીં પહેલી અહીં જ તેમને પહેલી પગલીઓ ભરી છે એટલે કે અહીં જ તેઓ ચાલતા શીખ્યા છે અહીં અમારા યુવન કેરી વાદળીઓ વરસેલી અને અહીંયા જ અમારી યુવાનોની અમારી યુવાનીની વાદળીઓ વરસેલી છે એટલે કે યુ યુવાની યુવાની રૂપી વાદળીઓ અહીં વરસેલી છે એનો મતલબ કે અહીંયા જ તેમનું યૌવન ખીલેલું છે એટલે કે કવિ પોતે જે જન્મભૂમિ એમની ગુજરાત છે એ ગુજરાતની વનરાઈઓમાં એમનું જીવન ગુંજી રહ્યું છે જ્યાં એમને એટલે કે અહીંયા ગુજરાતમાં જ એમને પહેલી આંખ ખોલી એટલે કે એમનો જન્મ ત્યાં થયો પગલી ભરી અહીં પહેલી એટલે કે તેઓ ત્યાં જ ચાલતા થયા અને અહીંયા જ એટલે કે ગુજરાતમાં જ તેમનું યૌવન પણ ખીલ્યું એનો મતલબ કે તે યુવાન પણ ત્યાં થયા શિયાળે કે અહીં શિયાળામાં ઠંડી ઉડાડવા માટે અમે સગડીમાં તાપણું કરીને તાપ્યા પણ છીએ ક્યાં એમની જન્મભૂમિમાં ગુજરાતની વાત છે અહીં શિયાળે તાપ્યા સગડી એટલે અહીં શિયાળે સગડીમાં તાપણું કરીને તાપ્યા પણ છે ઠંડી ઉડાડવા માટે કોકિલ વસંતે અને વસંત ઋતુમાં કોયલના પણ સાંભળ્યા છે વસંત ઋતુ જે નવ પલ્લવિત કરનારી ઋતુ છે જેમાં વૃક્ષોને નવા પર્ણ આવે છે તો વસંત ઋતુમાં પણ એમને કોયલના કોકિલ એટલે કે કોયલના ટંકા સાંભળ્યા છે સુણી એ કોયલ સાંભળી છે કોયલના મધુર ટંકા સાંભળ્યા છે હૃદયના તાર તંતે શબ્દ છે એટલે હૃદયના તાંતણાની વાત છે અષાઢના એટલે અષાઢ માસની વાત છે અને ગર્જન એટલે કે વાદળો ગડગડાટ એટલે કે વાદળોનું વાદળાઓની ગર્જના તો અહીં કવિ કહે છે કે હૃદયના તાંતણે હૃદયના રણજણતા તાંત્રે ઉડતંતે આગળ જુઓ એક વિશે ક્રિયા વિશેષણ આપ્યું છે કે હૃદયના તાંત્રે રણજણતા રીત આપી છે રણજણતા ઉડતંતે અષાઢના ઘરગ ઘનગરજન ઝીલ્યા રણજણતા ઉડતંતે એટલે કે અષાઢ મહિનાના એટલે અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણઝણી રહેલા તાંતણે આ વાદળોની ગર્જનાઓ પણ ઝીલી છે ફરીથી જોઈએ અષાઢ મહિનાના અમારા હૃદયમાં રણઝણતા તાંતણે વાદળોની ગર્જના પણ અમે અહીં ઝીલી છે અમે ભમ્યા અહીં ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાયા આળોટિયા કુદરત પાનેતરમાં એટલે કે અમે અહીંના ખેતરમાં ડુંગરોમાં કોતરોમાં ઘૂમ્યા છીએ એટલે કે ફર્યા છીએ નદીઓમાં નાહ્યા છીએ અને કુદરતના પાનેતરમાં આળોટિયા છીએ પાનેતર એટલે એક નવ એટલે કે નવી પણેલી સ્ત્રીને એટલે લગ્ન પ્રસંગે પહેરવામાં આવતું એક વસ્ત્ર છે એને પાનેતર કહેવામાં આવે છે અહીંયા કુદરતના પાનેતરની વાત કરી છે કુદરતરૂપી પાનેતર એટલે જે અહીંયા લીલોતરી છે આ કુદરતની જે પ્રકૃતિ છે ત્યાં કવિ આળોટ્યા પણ છે એટલે કે અમે ભમ્યા અહીંના ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં નાયા આળોટ્યા કુદરત પાનેતરમાં એટલે કે અમે અહીંના ખેતરોમાં ડુંગરોમાં કોતરોમાં ભમ્યા છીએ નદીઓમાં નાયા છીએ અને કુદરત બી પાનેતરમાં આળોટ્યા પણ છીએ અહીં અમારા તન ધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસ નસથી રસ અર્પ્યા એટલે કે અહીં અમારા તન ધન અર્પ્યા પૌરુષ પ્રાણ સમર્પ્યા એટલે કે અહીં જ અમે અમારા તન ધનને અર્પણ કર્યા છે અહીંયા એમને પોતાનું તન ધન બધું અર્પણ કર્યું છે અને પુરુષા તનના પ્રાણ સમર્પિત કર્યા એટલે કે પોતાનું અંદર જે પુરુષાર્તન છે જે બળ છે જે શૌર્ય છે એ પુરુષાર્તનના પ્રાણ જે એ પણ એમને અહીં જ અર્પણ કર્યા છે અહીં જ સમર્પ્યા છે અહીં જ સમર્પણ કર્યું છે વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા વિશ્વરૂપી વાળી વિશ્વવાળી એમને પોતાના જે વતન છે વિશ્વરૂપી વાડી રૂપે કલ્પના કરી છે એટલે પોતાના વતનને સુફલિત કરવા એટલે કે ફળદ્રુપ કરવા નસ નસ થી રસ અર્પ્યા છે જેમ કે આપણે વાડીને ખેતરને ફળદ્રુપ કરવા માટે પાણી દ્વારા સિંચાઈ કરીએ છીએ ત્યારે વાડી ફળદ્રુપ બને છે સુફલિત થાય છે અહીં કવિએ પોતાના વતનને વિશ્વરૂપી વાડી કહ્યું છે વિશ્વવાડી તો વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા એટલે કે વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા એમણે નસે નસના રસ અહીં અર્પણ કર્યા છે એટલે એમને પોતાનું જીવન અહીં સમર્પિત કર્યું છે પોતાના વતનને સુફલિત કરવા માટે એટલે કે પોતાના વતનના વિકાસ માટે એટલે કે એમને સુફલિત કરવા માટે એમના જીવનને અહીં તેમને અર્પણ કર્યું છે એટલે એમનું આખું જીવન એમને પોતાના વતનને અર્પિત કર્યું છે અમે અહીં રોયા કલોલ્યા અહીં ઊઠ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા અમે અહીં રોયા એટલે કે અમે અહીં રડ્યા પણ છીએ કલ્લોલ્યા એટલે કે આનંદ કિલ્લોલ પણ કર્યો છે રડ્યા પણ છે અને આનંદ કિલ્લોલ પણ કર્યો છે અહીં ઊઠ્યા અને પછડાયા એટલે અહીં સુખ દુઃખથી ઘેરાયા છતાં પણ તેઓ બહાર આવ્યા છે અહીંયા ઉઠ્યા અને પછડાયા એટલે કે તેઓ સુખ દુઃખ પણ અહીંયા એમને જોયા છે સુખ દુઃખને સહન કરીને પણ તેઓ બહાર આવ્યા છે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં માયા એટલે કે જીવનના આ જંગમાં આ જીવનરૂપી જે જંગ છે જીવન જીવવા માટે આપણે કંઈ ને કંઈ મથવું પડે છે તો જીવનરૂપી જંગને જીતવા માટે જગત પણ ભમ્યા છે આખા જગતમાં ક્યાંય ને ક્યાંય ગયા પણ છે છતાં પણ વિસર્યા નહીં ગૃહમાયા વિસર્યા એટલે કે ભૂલ્યા નહીં વિસર્યા નહીં એટલે કે ભૂલ્યા નથી ગૃહમાયા એટલે કે આ ગૃહની આ જન્મભૂમિની માયા એટલે કે જન્મભૂમિની લાગણી તે કદી એટલે કે ક્યારેય ભૂલ્યા નથી અહીં અમે અહીં રોયા કલોલ્યા અહીં ઉઠ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા એટલે કે સુખ દુઃખથી ઘેરાયા હોવા છતાં પણ તેઓ બહાર આવ્યા છે રોયા છે આનંદ કિલોલ પણ કર્યો છે અને જીવનરૂપી જંગ માટે એ જગતમાં પણ ભમ્યા છે પરંતુ એ પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નથી એ નથી વિસર્યા ગૃહમાયા એ પોતાની જન્મભૂમિ પ્રત્યેની જે માયા છે જે લાગણી છે તેને કવિ ક્યારેય ભૂલ્યા નથી તો અહીં કવિએ પોતાની જન્મભૂમિ પોતાના વતનનો મહિમા ગાયો છે પોતાના વતનના મહિમા વિશે ઘણા કવિઓએ પણ કાવ્યો લખ્યા છે એમાં સુંદરમનો સુંદરમનું આ કાવ્ય પણ ખૂબ જ નોંધપાત્ર છે એટલે કે ગુર્જરીના ગૃહકું જે ગીતમાં આ પ્રસ્તુત ગીતમાં કવિએ ગુજરાતી ભાષાનું એટલે કે ગુજરાતી ભાષા જ્યાં બોલાય છે જે એમનું વતન છે તેની વાત કરી છે કે ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગુંજી રહ્યું છે તેનું વર્ણન કર્યું છે આપણે આ ભૂમિ પર જન્મ્યા એટલે કવિ કહે છે કે અમે અહીં આ ભૂમિ પર જન્મ્યા છીએ ત્યારથી આખું જીવન અહીં પસાર કર્યું છે લખ્યું છે કે વિશ્વરૂપી વાડીને ફલ સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા એમને પોતાનું આખું જીવન અહીં પસાર કર્યું છે કવિએ ગુજરાતમાં એટલે કે એમના ખેત ગુજરાતના ખેતરમાં ડુંગરમાં કોતરમાં નદીઓમાં પોતાનો સમય પસાર કર્યો છે નદીઓમાં નાહ્યા પણ છે અને કુદરતી વાતાવરણમાં એટલે કે કુદરત કુદરતરૂપી પાનેતરમાં તેઓ આળોટ્યા પણ છે કવિએ ગુજરાતના ખેતરો ડુંગરો કોતરોને નદીઓની વાત કરી છે તેમાં દરેક ઋતુ વિતાવેલી તેની પણ વાત અહીં કરી છે જે તેમના જીવનની યાદગાર ક્ષણો ગણાય છે કવિ પ્રકૃતિનો જે આનંદ માણ્યો છે એની અનુભૂતિ એમને આ ગીતમાં રજૂ કરી છે તેઓ રડ્યા પણ છે અને આનંદ કિલ્લોલ પણ કર્યો છે સુખ દુઃખથી ઘેરાયા પણ પણ છે છે છતાં એમાંથી બહાર આવ્યા કવિ જીવનના આ જંગમાં આખું વિશ્વ પણ ભમ્યા છે પણ પોતાના ગૃહની એટલે કે જન્મભૂમિની માયા ક્યારેય વિસર્યા નથી એટલે કે પોતાની જન્મભૂમિ પ્રત્યેની લાગણી ક્યારેય ભૂલ્યા નથી આમ આ ગીતમાં કવિ પોતાની જન્મભૂમિ પ્રત્યેના પ્રેમ અને ગર્વની લાગણીને અહીં પ્રગટ કરી છે અને એ રીતે કવિએ આ ગીતમાં પોતાની જન્મભૂમિને આદર અંજલિ આપી છે એટલે કહી કવિએ અહીં પોતાની જન્મભૂમિનો મહિમા ગાયો છે પોતાની જન્મભૂમિ પ્રત્યેની પોતાની લાગણી અને ગર્વને પ્રગટ કર્યો છે અને એક આદર અંજલિ પણ આપી છે તો અહીં અહીંયા કાવ્યનો ભાવાર્થ પૂર્ણ થાય છે તેનો આસ્વાદ પૂર્ણ થાય છે ત્યારબાદ કાવ્યમાં કાવ્યને અનુલક્ષીને જે શબ્દાર્થ છે તેને આપ સમજીને જોડણીની ભૂલ વગર નોટબુકમાં ઉતારજો ત્યારબાદ છે સમાનાર્થી શબ્દો છે વિરોધાર્થી શબ્દો છે અને સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના જવાબ એ ખૂબ સારા અક્ષરે અને જોડણીની ભૂલ વિના નોટબુકમાં લખવાના છે અને તેને તૈયાર કરવાના છે હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ